દામનગર શહેરના સરદાર ચોકમાં મંત્રી શ્રી રૂપાલાની જાહેરસભાની જાહેરાતથી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં હાથ લાગ્યું તેમ વાહન લઈને ખૂબ લોકો આવ્યા હતા. પણ રૂપાલાજી નહીં આવવાની સ્ટેજ ઉપરથી લાઠી માર્કેટ યાર્ડના રાજુ ભોતયાએ જાહેરાત કરતાની સાથે જ માત્ર 3-4 સેકન્ડમાં જ ભારે નિરાશા સાથે લોકોએ ચાલતી પકડી હતી. દામનગરની સભા ભારતીય જનતા પાર્ટીને લાભ કરતાં નુકસાન વધુ કરાવનારી બની. લોકસભા 14ની સામાન્ય ચૂંટણી 2019 નારણભાઈ કાછડિયા ઉમેદવાર અને સ્ટાર પ્રચારક બંને છેલ્લી ઘડી સુધી નહીં આવતા અંતે સ્થાનિક કાર્યકર્તાઓએ ખબર પડી હોવા છતાં મેદની એક્ટી કરવાના મનસૂબાને લોકો ઓળખી ગયા હતા અને લોકસભા 14 બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લાભ કરતાં નુકસાન વધુ થયું હતું.